डुप्लिकेट ઓઇલ બનાવવામાં માહેર એવા નુસરતને મહિનામાં બીજી વાર તેના સાગરીત સાથે ઝડપી પાડી એસઓજી પોલીસે 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। एसओजी पुलिस मथक की टीम ने बातमी मिली थी कि डुप्लिकेट एंजीन ऑइल ना कार्टून भरेलो एक टेम्पो डभोई रोड थी कपुराई चौकड़ी तरफ जई रह्यो छे। जेथी पुलिसे डभोई रोड गणेशनगर खाते बपोरना सुमारे वॉच गोठवी टेम्पा चालक वसीम सलीम फकीर ने पकड़ी ले टेम्पो में तपास करता जुदी जुदी ब्रांडेड कंपनी नामना डुप्लिकेट एंजीन ऑइल 90 कार्टून मिली आया था। पुलिसे टेम्पो और डुप्लिकेट एंजीन ऑइल मिली 14,97,100 रुपया मुद्दामाल जप्त करो। તેની પૂછપરછ કરતા તેણે ઘટસ્ફોટ કર્યો હતો કે નુસરત મેંદી ઉર્ફે નવસાદ ભોજાવાલા ડબોરૂમના માણેક એસ્ટેટમાં ગોડાઉન રાખીને ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાની ફેક્ટરી ચલાવે છે। તેના માણસ સબીર શેખે આ એન્જિન ઓઇલના કાર્ટૂન ભરીને આપ્યા હતા અને સિલંબાની ઓટો પાર્ટસની દુકાન ચલાવતા કલ્પેશ વિમલચંદ જૈનની દુકાને આપવાના હતા, જેથી પોલીસે ડબોરૂમના માણેક એસ્ટેટના ગોડાઉન ખાતે રેડ કરતા નુસરત મેંદી અને તેનો સાગરીત સબીર સુલતાન છે ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાની ફેક્ટરી સાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીઓના નામના એન્જિન ઓઇલના કાર્ટૂન સ્ટીકર સહિત 31 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરની અંદર આશરે એક મહિના પહેલા બરોડા એસઓજી ટીમે ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સાથે અમુક આરોપીઓની ધરપકડ કરેલી હતી અને ત્યારે પણ આપની સમક્ષ કીધેલું કે આની અંદર એસઓજી ટીમ ડિટેલમાં તપાસ કરી રહી છે કરશે। એ જ શ્રેણીની અંદર આગળ વધતા એસઓજી ટીમે સતત જે આરોપીઓ હતા અને એની સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પર વોચ રાખી અને એક બીજી સફળતા એવી મેળવી છે કે આ વખતે એસઓજી ટીમે ડુપ્લિકેટ એન્જિન ઓઇલ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે। એની અંદર એક બાતમી આધારે એક વાહનની પીછો કરી અને ડભોઈ રોડ જોડેથી એક ગાડીને રોકી ચેક કરતા એની અંદરથી 90 નંગ કાર્ટૂન ટોટલ 90 કાર્ટૂન મળી આવેલા અને એ તમામ તપાસતા તમામની અંદર જે ઓઇલ મળી આવેલું એ તમામ ડુપ્લિકેટ ઓઇલ મળી આવેલું। ફરીથી આની અંદર આરોપી તરીકે નુસરત મહેદી ઉર્ફે નોશાદ મોહમ્મદ ભોજાવાલા જે વાડીમાં રહે છે એ જ વ્યક્તિ જામીન મુક્ત થયા પછી ફરીથી આ જ ધંધાની અંદર સંકળાયેલો રહી અને આ જ નેટવર્ક માં રહી અને વડોદરા તેમજ આજુબાજુની અંદર બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ એન્જિન ઓઇલ વેચવાનો ધંધો એણે ફરીથી શરૂ કરેલો। આ રીઢો આરોપી છે, આ વખતે ફરીથી પકડાયો છે। ડિટેલમાં આની અંદર એસઓજીના શ્રી વીવી આલ સાહેબ સોલંકી સાહેબ એમની ટીમ આખી તપાસ કરી રહી છે। અગાઉ પણ એસઓજી ટીમ વડોદરાએ નેટવર્ક પકડી પાડેલું, અત્યારે ફરીથી એની અંદર વધુ સફળતા મળી છે। આ વખતે પણ વધુ મહેનત કરી અને હજુ પણ લોકોને ડુપ્લિકેટ એન્જિન ઓઇલ ન મળે એ માટે સતત મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અને વડોદરા એસઓજી ટીમ મહેનત કરી રહી છે। ટોટલ મુદ્દામાલ જે પકડાયો છે એ ટોટલ કાર્ટૂન જે છે 90 કાર્ટૂન પકડાયા છે। એની જે બજાર કિંમતને એ પ્રમાણે જોવા જઈએ તો વાહન સાથે ગણીએ તો લગભગ 3,34,536 રૂપિયા જેટલો મુદ્દામાલ છે। 3,31,00,000 જેટલો મુદ્દામાલ એસઓજી ટીમે પકડેલો છે। અગાઉ જે નેટવર્કની પાછળ પડેલા એસઓજીની ટીમ એની અંદર જે જાણવા મળેલું તો આ લોકો વલસાડથી રો મટીરિયલ મંગાવતા હતા, અહીંયા આગળ બનાવતા હતા અને આ પહેલાં જે પકડાયા અને આ દરમિયાનમાં પહેલાં જે હતા એ બોમ્બેથી સપ્લાય હતો, છૂટ્યા પછી ફરીથી બોમ્બેની જે કોવિડની પરિસ્થિતિઓ છે એ પ્રમાણે આ લોકોને સફળતા નહીં મળી એટલે એમણે વલસાડથી રઘુભાઈ ઠાકોર કરીને છે એની જોડેથી માલ મંગાવી અને જાતે જ ડુપ્લિકેટ ઓઇલ બનાવવાની કામગીરી શરૂ કરેલી હતી અને એનો સપ્લાય થાય એ પહેલાં અત્યારે પકડાઈ ગયેલા છે। હાલમાં વસીમ સલીમભાઈ ફકીર, નુસરત મહેદી ઉર્ફે નોશાદ અને સબીર સુલતાન શેખ
આ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડેલા છે. વોન્ટેડમાં જે મટીરિયલનો સપ્લાય કરનાર છે રઘુભાઈ ઠાકોર વલસાડનો છે, બીજો એક છે મંગાવનાર કલ્પેશ વિમલચંદ જૈન જે મારા માનવા મુજબ જૂનો અને રીઢો આરોપી છે, એ પણ આની અંદર વોન્ટેડ તરીકે ડિક્લેર કરવામાં આવેલો છે. આરોપી નુસરત અલી નુસરત મોહમ્મદ ઉર્ફે નૌશાદ જે છે એ અગાઉ જવાહરનગરના એક ગુનામાં પકડાયેલો છે, થોડો સમય પહેલાં SOGએ પકડેલો છે. એ સિવાય પણ એની વધુ ડિટેલમાં પૂછપરછ ચાલુ છે. અગાઉ પાણીગેટમાં પણ એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. મતલબ આ જે ડુપ્લિકેટ એન્જિન ઓઇલનું જે નેટવર્ક છે એનો આ એક રીઢો આરોપી છે. અને ખુશીની વાત છે કે બરોડા SOGની ટીમ સોલંકી સાહેબ આલ સાહેબ એમને એમની ટીમે એને પકડી પાડી અને આખો નેટવર્ક ને તહસ નહસ કરી નાખ્યું છે. ચોક્કસ વાહનની અંદર જે કંપનીના બ્રાન્ડેડ ઓઇલ હોય છે એ વાહનના મિકેનિઝમ મુજબના હોય છે, એની જગ્યાએ સસ્તા ભાવે આવું ડુપ્લિકેટ ઓઇલ જો વાહનની અંદર ઉપયોગમાં લેવામાં આવે તો જે નિષ્ણાતો છે એમના કહેવા મુજબ એન્જિનને લાંબા ગાળે 100% નુકસાન કરે છે. માત્ર એન્જિનને નહીં પરંતુ બીજા જે પૂર્જા છે એને પણ બહુ જ નુકસાન કરતા છે.